નમસ્કાર મિત્રો, ધાંગધ્રા તાલુકાના ગોપાલગઢથી કંકાવટી જવાના રોડ પર આજે રાત્રિના 9 વાગ્યાની આસપાસ એક અજગર જોવા મળ્યું હતું, જેથી આ બનાવની જાણ ધાંગધ્રા વન વિભાગને કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તેઓથી રેસ્ક્યુ કરવું થોડું અઘરું હતું, જેથી આ બનાવની જાણ ધાંગધ્રાના જે સેવાભાવી યુવાનો છે અને એમના ગ્રુપનું નામ પણ રેસ્ક્યુ ટીમ છે તેઓને કરી હતી. અને આ બધા જે યુવાનો છે તે યુવાનો પણ તાત્કાલિક ગોપાલગઢ અને કંકાવટી રોડ પર જે જગ્યાએ અજગર જે વાઇડમાં છૂપ પાયલો હતો ત્યાં આગળ તે પણ આવી ગયા હતા. અને આ યુવાનોને ફોરેસ્ટ વિભાગની એટલે કે વન વિભાગની જે ટીમ છે તેઓ દ્વારા 9 ફૂટ જેટલા લાંબા અજગરનું રેસ્ક્યુ કરી તેને પકડી લેવામાં આવ્યો હતો. સાથે જ આ બનાવના પગલે ગામમાં આમ તો મોટાભાગે કદાચ પહેલી વખત અજગર જે છે દેખાયો અને નીકળો હોય એવી વાત વાયુવેગે ગામમાં પણ પ્રસરી જતા મોટી સંખ્યામાં ગ્રામજનો જે છે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં લોકોના ટોળા પણ એટલા જ ઉમટી પડ્યા હતા અને 9 ફૂટ જેટલો આ અજગર જે છે લાંબો હોવાની જે કંઈ માહિતી છે તે મળી રહી છે અને આ વિડીયોમાં પણ મિત્રો એ તમે જોઈ રહ્યા છો. તેની સાથે ધાંગધ્રા વન વિભાગના જે અધિકારી છે કેસી ચૌહાણ તે પણ ઘટના સ્થળે હતા. સાથે જ ખાસ રેસ્ક્યુની ટીમ કે જે સેવાભાવી યુવાનો છે જે ધાંગધ્રાના છે અને તે પણ રાત્રિના સમયે માત્ર સેવાના ઉદ્દેશથી જે આ ઘટના સ્થળે ગયા હતા અને અજગરને જે છે મિત્રો એનું રેસ્ક્યુ કર્યું. તો એમાં છે જયેશભાઈ ઝાલા, ઋતુલ કુમાર ધામેચા, ઓમભાઈ ઝાલા, અમિતભાઈ સોમપુરા, કાર્તિકભાઈ પટેલ આ જે યુવાનો છે મિત્રો આ પણ સેવાભાવી યુવાનોને એમના ગ્રુપનું નામ રેસ્ક્યુ ટીમ એમનું રાખેલું છે. અને વિડીયોમાં જે તમે જોઈ રહ્યા છો એમાં કેસી ચૌહાણ કે જે ફોરેસ્ટના અધિકારી છે, વન વિભાગના અધિકારી છે, બાકીના બધા જે મેં નામ લીધા એ બધા યુવાનો છે અને મહા મહેનતે જે છે એ અજગરનું રેસ્ક્યુ જે છે મિત્રો એ કરવામાં આવ્યું છે. આભાર.